नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. આપની સાથે હું ખ્યાતિ. સાબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કર્યા કેસરિયા. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાયા. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા છે. વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. બ્રિજેશ જોડાઈ ગયા છે ફોન લાઇનથી. બ્રિજેશ, સીઆર પાટીલની હાજરીમાં જોડાયા ભાજપમાં, મહત્વપૂર્ણ છે કે તેમની સાથે તેમના ઉદ્યેદારો, સમર્થકો અને કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા છે, શું વધુ વિગતો? ઉત્તર ગુજરાતમાં પ્રાંતિજની અંદર પૂર્વ ધારાસભ્ય, બે ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. 2017ની ચૂંટણી તેઓ હાર્યા હતા અને તેમને હરાવનાર વ્યક્તિ કે જે હાલ સરકારમાં મંત્રી છે, ગજેન્દ્રસિંહ પરમાર, તેમની સામે અનેક આરોપો થયા છે અને જે વ્યક્તિગત આરોપ થયા છે જેના કારણે તેમનું નામ ચર્ચામાં રહ્યું અને વિવાદાસ્પદ રહ્યું. તે જ બેઠક ઉપર જે ઉમેદવાર હાર્યા હતા કોંગ્રેસના, તે હવે ભાજપમાં જોડાયા છે, એટલે આ બેઠક માટેના તેમને સંભવિત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પ્રાંતિજ બેઠકથી ભાજપ તેમને ટિકિટ આપી શકે છે, તે પ્રકારની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. મહેન્દ્રસિંહ બારૈયા જે છે, બે વખતના ધારાસભ્ય રહી ચૂક્યા છે, સાથે જ 2010માં જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા હતા અને પહેલી વખત ચૂંટણી લડીને સદસ્ય બન્યા હતા. 25 વર્ષથી તેઓ ભાજપમાં હતા અને તેમની સાથે 50થી વધુ આગેવાનો જે છે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ઉત્તર ગુજરાતની અંદર ભાજપને મજબૂત કરવા માટે ભાજપે નિર્ણય કર્યો છે. આની પહેલા ઉત્તર ગુજરાતમાં અશ્વિન કોટવાલ અને પૂર્વ ધારાસભ્ય અનિલ જોશીના પુત્ર કેવલ જોશીયા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને વધુ મજબૂતી મળે, સાબરકાંઠા જિલ્લાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ત્યાં વધુ ભાજપને ફાયદો થાય, કારણ કે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાજપનું પરફોર્મન્સ એકંદરે નબળું રહ્યું છે, તો ત્યાં પરફોર્મન્સ સુધરે તે માટે રણનીતિપૂર્વક આ ધારાસભ્યો અથવા પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં લાવવામાં આવી રહ્યા છે અને તેઓ આજે કમલમ ખાતે જોડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષ બિલકુલ. ખ્યાતિ, જો કોઈ પણ નેતા જયારે આવતો હોય ત્યારે તેની સાથે ટોળું હોય છે, સમર્થક વર્ગ હોય છે, એ સમર્થક વર્ગને લઈને તે જોડાતો હોય છે. પછી તે કોંગ્રેસમાંથી ભાજપમાં હોય કે ભાજપમાંથી કોંગ્રેસમાં હોય કે અન્ય પક્ષમાંથી આ બંને પક્ષોમાં આવે, એટલે એ નેતા જયારે જોડાય ત્યારે તેની સાથે એક સમર્થક વર્ગ હોય છે અને તેઓ જોડાતા હોય છે. આજે પણ સ્થાનિક 50થી વધુ આગેવાનો જે છે કોંગ્રેસના તાલુકા લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપર અને નગરપાલિકા લેવલ ઉપર આ તમામ જોડાયા છે, એટલે તે રીતે પ્રાંતિજની અંદર ભાજપને વધુ મજબૂતી મળવાની છે. સાથે જ મેં કહ્યું એમ, પૂર્વ ધારાસભ્ય પોતે દાવેદાર છે અને તેઓને ભાજપ ટિકિટ આપે તે પ્રકારની પણ શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે વર્તમાન ધારાસભ્યનું નામ ચર્ચાયું હતું અને તેમની અંદર વિવાદ થયા હતા, તેના કારણે આ નિર્ણય પણ લેવાઈ શકે છે. જી બ્રિજેશ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય કારકિર્દી પર એક નજર કરીએ. ઉત્તર ગુજરાતને વધુ એકવાર કોંગ્રેસને ઝટકો આપતા ભાજપની અંદર તેઓ જોડાઈ ગયા છે. કેસરિયો ધારણ કર્યો છે પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયા. 1998થી રાજકારણમાં જોડાયા છે. પ્રાંતિજ તાલુકા કોંગ્રેસના તેઓ મહામંત્રી હતા. 2002માં જિલ્લા કોંગ્રેસનું મહામંત્રી પદ સંભાળ્યું. પ્રાંતિજ માર્કેટયાર્ડમાં 2 વાર ડિરેક્ટર બન્યા છે. 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકેની પણ તેમની કામગીરી હતી. તેઓ તાલુકા પંચાયતની 5 બેઠક પણ વિજય બનાવ્યા હતા અને હવે જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર 2012માં પ્રાંતિજ વિધાનસભાથી તેઓ હતા, ત્યારે 2017માં પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ તેઓ હાર્યા હતા. આ વખતે ભાજપમાં જોડાયા છે અને એક બેઠક તેમને સિક્યોર કરી છે. ભાજપ તેમને ત્યાંથી ટિકિટ આપે તેવું મનાઈ રહ્યું છે.